गुड आफ्टरनून, हेलो, गुड आफ्टरनून। गया वीडियो में आपणे स्वाध्याय 1.2 दाखला 3 सुधी गण्या हता अने एमां खास ध्यान राखवानुं छे मित्रों, रकम वाँचवानी अने समझवानी के आपणे सरवाळो करवानो छे के बादबाकी। मैं तमने एम पण कह्युं हतुं के दाखला 4 नी रकम लखी लेजो, तो आवो दाखलो 4 शुरू करिए। गणित लईने ज बैठा हसो, रकम न लखी होय तो लखो। आपणे शुरू करिए छीए दाखलो 4। रकम एक वार बोली जाऊं छूं मित्रों, कीर्ति बुक स्टोले जून महीनाना प्रथम सप्ताहमां 285,891 रूपियाना पुस्तकों वेच्या अने महीनाना बीजा सप्ताहमां 4,768 रूपियाना पुस्तकों वेच्या हता। बे अठवाडिया मळीने केटलू वेचाण थयुं, क्या सप्ताहमां वेचाण वधारे हतुं अने केटलू हतुं? मित्रों, एक दाखलामां 3 दाखला। प्रथम सप्ताहमां केटलू वेचाण कुल थयुं तो एना माटे सरवाळो करवो पड़शे। आवो लखीए साथे 285,891 जून महीनो प्रथम सप्ताह पुस्तकोनुं वेचाण वत्ता 4,768 जून महीनानुं ज जून महीनामां ज बीजा सप्ताहमां पुस्तकोनुं वेचाण। सरवाळो शा माटे करीए छीए? आपणे कुल केटला पुस्तकोनुं वेचाण थयुं, आपणे छे ने दाखलो 2 भागमां छे तो एनो पहेलो भाग शुरू कर्यो, सरवाळो करीशुं। आवो मित्रो, 8 ने 1 9, 9 ને 6 15 નો 5 વધી પડી 1, 8 ને 1 9 ને 7 16 નો 6 વધી પડી 1, 5 ને 1 6 8 અને 4 ને 2 6। કુલ પુસ્તકોનું વેચાણ કેટલું થયું? 886,659। અહીંયા લખશું એક લીટી છોડીને, કુલ પુસ્તકોનું વેચાણ, કુલ પુસ્તકોનું વેચાણ 686,659 લખી લો વ્યવસ્થિત। આ દાખલામાં 2 ભાગ છે, આ દાખલામાં 2 ભાગ છે, લખાઈ ગયું? હવે પ્રશ્ન પૂછ્યો છે કયા સ આપું શું છું એક ભાગ, તમારે આની નીચે એક લીટી છોડીને પાછી ફૂદડી કરવાની અને આપણે બીજું શીખશું। શું પૂછ્યું છે? હવે પૂછ્યું છે કે કયા સપ્તાહમાં વેચાણ વધુ, કયા સપ્તાહમાં વેચાણ વધુ છે અને કેટલું વધુ? તો જો 4 લાખ છે એ વધુ વેચાણ છે, એમાંથી આપણે એટલે કે બીજા સપ્તાહમાંથી પ્રથમ સપ્તાહનું બાદ કરશું। 4,768 બીજા સપ્તાહનું પુસ્તકોનું વેચાણ, એમાંથી બાદ કરીશું 285,891 પ્રથમ સપ્તાહનું પુસ્તકોનું વેચાણ, બાદબાકી કરીશું। આવો કરીએ તો જ આપણને ખબર પડશે ને કે વધુ કોનું હતું। 8 માંથી 1 જાય તો 7, 6 માંથી 9 જશે નહીં જાય, શું કરશું? 10 કો લેશું, અહીંયા શું કરશું? 1 ઓછો ઘટાડશું 6, 6 માંથી 8 જશે ના નહીં જાય તો અહીંયા 10 કો લેશું, અહીંયા ઘટાડશું હોય તો શૂન્ય છે તો કઈ નહીં ઘટે એટલે અહીંયા 9, અહીંયા શૂન્ય છે એટલે અહીંયા કઈ નહીં ઘટે તો 9। હવે ક્યાં ઘટાડવાનું? 4 માંથી 1 જાય તો 1 ઓછો કરશું એટલે 3, 10 કો 16 માંથી 9 જાય તો 7,
सोल माथी आठ जाए तो आठ, नौ माथी पांच जाए तो चार, नौ माथी आठ जाए तो एक, अने त्रण माथी बे जाए तो एक। 1,14,877। કેટલા પુસ્તકોનું વધુ વેચાણ થયું? તો કે 1,14,877 નું। કયા સપ્તાહમાં? તો કે બીજા સપ્તાહમાં। બે પ્રશ્નો હતા, પહેલા પ્રશ્નનો જવાબ કે બીજા સપ્તાહમાં પુસ્તકોનું વેચાણ વધુ થયું, પુસ્તકોનું વધુ વેચાણ થયું। કેટલું વધુ વેચાણ થયું? તો એનો જવાબ આવશે 1,00,000, સે નીચે લખીએ 1,14,877, એટલા વધુ પુસ્તકોનું બીજા સપ્તાહમાં વેચાણ થયું, વધુ વેચાણ। બરાબર, એક દાખલામાં ત્રણ પ્રશ્નો, આપણે ત્રણે ત્રણ પ્રશ્નો ગણ્યા। જો 30 સેકન્ડ આપું છું, લખી લ્યો। વેરી ગુડ, વધુ વેચાણ માટે આપણે બાદબાકી જ કરવી પડે। સાબાસ, ચાલો એક લીટી છોડીને દાખલો 5 રકમ લખો। એક લીટી છોડીને દાખલો 5 રકમ લખો। અરે વાહ, આ રકમ તો બહુ સરસ છે। આપણે અહીંથી જ શરૂ કરીએ, તફાવત શોધવાનો છે પણ રકમ આપણે બનાવવાની છે। એમણે આપ્યું છે રકમ શું છે? તો કે 6, 2, 7, 4 અને 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવો અને તફાવત શોધો। 6, 2, 7, 4 અને 3 આમ જ છે ને મિત્રો? યસ, ચાલ આ સંખ્યા આપેલ છે, આ સંખ્યા આપેલ છે, એવું કઈ લખવાની જરૂર નથી, તમને સમજાઈ જશે। હવે એમાં સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા આપણે બનાવવાની છે। આવો બનાવીએ, સૌથી મોટી સંખ્યા બનાવવા માટે મોટી નાની નાની એમ લખીએ। તો સૌથી પહેલી છે મોટી 7, પછી 6, પછી 4, પછી 3 અને પછી 2, અને હવે લખીએ સૌથી નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા એમાં નાનેથી શરૂ કરશું। 2, 3, 4, 6, 7 આવું બોલાય નહીં, બોલાય કેમ? 76,432 અને સૌથી નાની સંખ્યા તો કે 23,468। હવે તફાવત શોધીએ, તફાવત શોધવાનો એટલે બધાને ખબર છે બાદબાકી કરવાની, શું કરવાનું? બાદબાકી, સૌથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે, 76,432 ઓછા 23,467। બાદબાકી કરીએ, આવો 2 માંથી 7 જશે, નહીં જાય તો 10 લઈ લો, લઈ લીધો, અહીંયા એ ઘટાડવાનો એટલે બગડો, એમાંથી જશે નહીં જાય એટલે અહીંયા પણ 10 લઈ લો, એટલે અહીંયા એ ઘટાડ્યો। 4, 4 માંથી 1 ઓછો કર્યો એટલે 3, 3 માંથી 4 નહીં જાય એટલે આને પણ ઘટાડીશ। હવે અહીંયા પાછો 10 લીધો, આમાં 1 ઓછું કરીએ તો 6 માંથી 1 જાય તો 5, 5 માંથી 3 જશે એટલે હવે 10 બંધ। આ પહેલેથી શરૂ કરવાનું, 10કાવાળી બાદ બાકી રોજ પ્રેક્ટિસ કરવાની। 12 માંથી 7 જાય તો 5, 12 માંથી 6 જાય તો 6, 13 માંથી 4 જાય તો 9, 5 માંથી 3 જાય તો 2, 7 માંથી 2 જાય તો 5। તફાવત શું આવ્યો? 52,965। તફાવત શું આવ્યો? તફાવત આપણે શોધવાનો કીધો તો 52,965। સમજાણું મિત્રો? આવડ્યું? આપું છું 2-31 સેકન્ડ નો ટાઈમ,
लखी लो, गणी लो। शाबाश। पूछू छू मित्रों, मित्रों તમને ખબર પડી ગઈ, તમને એમ થાય કે અમને તો બધી બાદબાકી આવડી ગઈ છે, બધું દસકાનું આવડી ગયું છે, પણ પ્રેક્ટિસની તો જરૂર છે। તો આવો તમે પાકા ચોપડામાં મારી સાથે દાખલો ચોથો અને પાંચમો લખ્યો। હવે હું તમને આજે થોડા રકમ આપું છું, એની બાદબાકી તમારે કરવાની છે। બે દાખલા બાદબાકીના આપું અને ત્રણ ગુણાકારના આપું। તમને આવડે જ છે પણ છતાં તમે કરીને આવજો, મજા આવશે। લખીએ હોમવર્ક, પણ આ વખતે હું રકમ આપું છું હોમવર્કનું। તમારી મેળે કરો ને તો તમે દસકા વાળી ન કરો। ચાલો કરીએ, 454,322 ઓછા 178,656 દસકા વાળી બાદ બાકી છે, ધ્યાન રાખજો। બીજો દાખલો, 531 ઓછા 298,000 ચાલો થોડું ઘણું 54,252 આ દાખલો એક, આ દાખલો બે, આજનું ઘરકામ છે, આ દાખલો ત્રણ, 32,825 ગુણ્યા 31 અને બીજો દાખલો છે 8,978 ગુણ્યા 25 અને એક દાખલો, આ ત્રીજો, આ ચોથો અને એક છેલ્લો દાખલો પાંચમો, 324 ગુણ્યા 32 અને ગોઠવી નહીં તમે કરજો। મિત્રો આ હોમવર્ક છે, ખાસ ધ્યાન રાખજો, રફ નોટમાં કરવાનું। શેમાં કરવાનું? રફ નોટમાં। આજનું હોમવર્ક આ રફ નોટમાં કરવાનું અને મેં હમણાં જે લખાવ્યું સ્વાધ્યાય 1.2 નો દાખલો ચોથો અને પાંચમો, એ પાકા ચોપડામાં તમે મારી સાથે જ લખ્યું હશે, ન લખ્યું હોય તો લખી લેજો। ફરીવાર કહું છું મિત્રો, આ દાખલા રફ નોટમાં ગણવાના છે અને હમણાં મેં જે દાખલો ચોથો અને પાંચમો ગણાવ્યો તે રકમ સાથે પાકા ચોપડામાં લખવાનું છે। રફ નોટમાં રકમ લખજો, પાકા ચોપડામાં ન લખશો। ઓકે મિત્રો, ચાલો આ તમને પ્રેક્ટિસ રીએ દાખલાની, દસકાવાળી બાદબાકીની અને ગુણાકારની, એટલે દાખલા આપ્યા છે। ઘરમાં જ રહેજો, સારા અક્ષરે પાકો ચોપડો લખજો, લેસન કરજો, બી સેફ, થેન્ક યુ, બાય।